दोस्तों जयरे पशुपालन की बात आए थे तरह हमेशा अपने वधु मशीनरी केम उपयोग करो ये बात करता हो तो अत्यारे जे आपणे नेपियर घास जेने कहीए बुलेट घास पण कही शकाय एनुं कटिंग चालू छे। तो आ कटिंग थई गयुं छे अने त्यांथी पछी डायरेक्ट खेतरनी अंदर ज एनी कूटी थई जाय ए रीतनी अमे व्यवस्था करी छे। तमे जोई शको छो कि आ जे मशीन छे एनी अंदर अमे थोड़ुं मॉडिफाय करी अने आ रीतनुं मशीन तैयार करी दीधुं छे। पहला जयरे अमे नेपियर घास कटिंग करता त्यारे ए कटिंग करी एक वार पछी खेतर नी अंदर थी ट्रेक्टर द्वारा एने अमे भरता आखे आखू घास जे आपणे कहीए मतलब के जे आ लोको भारा उपाड़ी रह्या छे एने ए अमे डायरेक्ट ट्रेक्टर में भरता अने ट्रेक्टर में भर्या पछी अमे एने अमारा डेरी फार्म पर लई जाता अने त्यांथी पछी बधा भेगा थई अने एनुं कूटी करता એનું કટિંગ કરતા। પરંતુ હવે અમે આની અંદર મજૂરી ઓછી થાય એના માટે થઈ અને એ રીતનું કર્યું છે કે ડાયરેક્ટલી ખેતરની અંદર જ તમે જોઈ શકો છો કે અહીંયા ડાયરેક્ટ થઈ જાય અને કટિંગ થઈ જાય જેથી કરી અને સમયનો પણ બચાવ થાય છે ખર્ચ પણ ઘટે છે અને લોકોને મજૂરી પણ ઓછી થાય છે। ડાયરેક્ટ એ કામ અમે ખેતરની અંદર ચાલુ કરી દીધું છે તો જે પણ મોટા પશુપાલકો છે તો એમને પણ આ ડાયરેક્ટ ખેતરની અંદર ઘટી થાય એ રીતનું વિચારવું જોઈએ અને આ રીતનું થઈ શકે છે અંદર બહુ કાંઈ અઘરું હોતું નથી। પાછળ જોઈ શકો છો કે જે ગાય છે એના નાની વાછડીઓ ચરી રહી છે આ બાજુના ભાગમાં કટિંગ થઈ ગયેલું છે ચરાનું અને આ બાજુના ભાગમાં ચાલુ છે। જે મોટા પશુપાલકો છે એમના માટે આ આશીર્વાદ લીલો ચરો જે ખેતરમાંથી ડાયરેક્ટ આવ્યો પછી એનું કટિંગ કરી ડાયરેક્ટ ખોલાની અંદર જ અમે ભરી દઈએ છીએ। એકદમ ભીનું થઈ જાય છે જોઈ શકો છો